વડોદરા શહેરમાં SBI એકાઉન્ટમાંથી ખાતાધારકના રૂપિયા 10,000 ઉપડી જતા શકશે તે મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. વડોદરા શહેરના મકરપુરા GIDC ની ખાનગી કંપનીમાં નોકરી કરતા ઇબ્રાહીમભાઈ ગાંધીનો 7મીના રોજ બેંક એકાઉન્ટમાં પગારનો ચેક જમા થયો હતો, જેથી ઇબ્રાહીમભાઈ બેંકમાંથી રૂપિયા ઉપાડી લાવવા માટે તેમની પત્નીને ATM કાર્ડ આપ્યું હતું. પત્નીએ ATM કાર્ડ સેન્ટર ખાતે પહોંચી ATM કાર્ડ નાખતા એકાઉન્ટમાં 0 બેલેન્સ બતાવતા પત્નીએ પતિ ઇબ્રાહીમભાઈને વાત કરતા તેઓ CBI બેંક શાખાના મેનેજર પાસે પહોંચ્યા હતા. મેનેજર ઇબ્રાહીમભાઈને સીધો જ સાયબર ક્રાઇમનો રસ્તો બતાવી દીધો હતો. એટલે હું વડોદરા બુશીની GIDC નોકરી કરું છું. અત્યારે મારે બે ATMમાંથી પૈસા ગયા છે. 10,000 રૂપિયા સેલેરી 7 તારીખે નાખી દીધી અને 10,000 રૂપિયા ATMમાંથી ગયા છે. અને પછી અમારે પૈસાની જરૂર પડી. અત્યારે 9 તારીખે 7 તારીખે પગાર થયો અને 9 તારીખે અમારે જાણ પૈસાની જરૂર પડી તો અમે ગયા તો નીકળ્યા ના. 10 તારીખ આજે 11 તારીખે અમારે પૈસા ગયા તો પછી અત્યારે અમને ખબર પડી કે બેંકમાંથી ATMમાંથી પૈસા ગયા છે. અમે જાણકારી બેંકવાળા અમને પોલીસ સ્ટેશન મોકલ્યા. પોલીસ સ્ટેશનથી તે આગળથી ભદ્રક કચેરી મોકલ્યા. પછી અમે ફરિયાદ આપી છે. હવે અત્યારે તે વહેલી તકે અમારું કામ થઈ જાય. મારા બાજુમાં રહેતા ઇબ્રાહીમભાઈ વલ્લભભાઈ ઘાંચી એ GIDC માં નોકરી કરે છે બરોડા બુસિંગની અંદર. તો એમનું સેલરી એકાઉન્ટ SBI બ્રાન્ચ મકરપુરામાં છે GIDC માં. હવે એમને પૈસાની જરૂર પડી તો આજે એમની વાઇફ ATM પર ગયા તો ATM પર કાર્ડ નાખીને જોયું તો એમાં અનસફિશન્ટ બેલેન્સ, એટલે બેલેન્સ છે જ નથી એમનું. અને એમનું 7 તારીખે SBI બેંકની અંદર ટ્રાન્સફર થયા છે 9,990 રૂપિયા. અને 2-3 વાર પછી નાખીને જોયું, પછી બેન મારી પાસે આવ્યા. હું બેનને લઈને SBI બ્રાન્ચમાં ગયો. બ્રાન્ચમાં સાહેબને રજૂઆત કરી. સાહેબે કોમ્પ્યુટરમાં ચેક કરતા ખબર પડી કે કોઈએ મકરપુરા રોડ પરથી બ્રાન્ચમાંથી ATM પરથી 3,000 અને 7,000 એવું ટોટલ થઈને 10,000 રૂપિયા કોઈ ઉપાડી લીધા છે. તો અમે બેંકમાં ગયા તો બેંકમાં અરજી આપી. બેંકવાળા અમને માંજરપુર પોલીસ સ્ટેશન મોકલે. માંજર પોલીસ સ્ટેશનમાં એવું કીધું કે અમને અરજી આપશો એને કરતાં તમે સાયબર ક્રાઇમમાં જાઓ. તો અત્યારે અમે અહીંયા પાણીગેટ DCPમાં સાયબર ક્રાઇમમાં આવ્યા છે. અહીંયા સાહેબને અરજી આપી છે. સાહેબે બધી અરજી લીધી છે, અમારું સાંભળ્યું છે. અને બને એટલું જલ્દી તમારો નિકાલ કરી આપીશું અને ફોન નંબર લીધા છે. એટલે મારું એટલું જ કહેવું છે કે આ ગરીબ માણસો છે, બિચારા ગરીબ માણસો છે, એમના જો આવી રીતે સેલરીના પૈસા ઉપાડી લે તો બીજા કરશે શું? રોજ કમે રોજ ખાવાવાળા માણસો છે, એમને છોકરા ભણાવવાના છે, ભાડાના મકાનમાં રહે છે આ લોકોનું. એટલે બહુ ગરીબ માણસ છે એટલે વહેલી તકે એમનું નિકાલ આવે અને વહેલી તકે તપાસ કરીને પૈસા પાછા મળે એવી મારી માગણી છે.